યર સ્ટુડન્ટ્સ તહેઝીબ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6માં પ્રકરણ 14 પાણી સ્વ અધ્યયન પોથી વિષય વિજ્ઞાનમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોની નીચેનો લાઇકનું બટન દબાવજો અને લાલ રંગનું સબસ્ક્રાઇબનું બટન દબાવજો જેથી તમને આવા ઉપયોગી વિડીયો સૌથી પહેલા ફ્રીમાં જોવા મળી રહે. તો ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. તો સૌથી પહેલા અધ્યયન નિષ્પતિ આપેલી છે, ત્યારબાદ પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, અતિવૃષ્ટિ એટલે શું, તેની શી અસરો જોવા મળે છે? જવાબમાં લખીશું, ભારે વરસાદ લાંબા સમય સુધી પડે તેને અતિવૃષ્ટિ કહે છે. તેનાથી ગળ, ધોર વગેરે તણાઈ જાય છે, ખેતરમાં પાક ડૂબીને ખરાબ થઈ જાય છે તથા જનજીવનને મોટું નુકસાન થાય છે. બીજો પ્રશ્ન છે, અનાવૃષ્ટિ એટલે શું, તેની શી અસરો જોવા મળે છે? તો એક વર્ષ કે તેથી વધુ સમય માટે વરસાદ ઓછો પડે કે ન પડે તો તેને અનાવૃષ્ટિ કહે છે. તેનાથી પાણીની અછત સર્જાય છે અને પશુઓના મૃત્યુ થાય છે, પાક ઉત્પાદન પણ ખૂબ જ ઘટી જાય છે. ત્રીજો પ્રશ્ન છે, પૃથ્વીનો કેટલામો ભાગ પાણીથી ઘેરાયેલો છે? તો પૃથ્વીનો 2/3 એટલે 2/3 ભાગ પાણીથી ઘેરાયેલો છે. ચોથો પ્રશ્ન છે, નદી તળાવો સરોવરો તથા કૂવાઓમાં પાણી ક્યાંથી આવે છે? તો નદી તળાવો સરોવરો તથા કૂવામાં પાણી વરસાદ દ્વારા આવે છે, વરસાદ એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. પાંચમો પ્રશ્ન, સમુદ્રનું પાણી પીવા અને ખેતી કરવા માટે ઉપયોગમાં લેવાથી શું પરિસ્થિતિ સર્જાય? તો સમુદ્રનું પાણી ખાડું અને ક્ષારયુક્ત હોય છે, તેથી પીવાથી સ્વાસ્થ્ય બગડે છે અને વધારે પડતા ક્ષારના લીધે ખેતી કરવાથી ખેત ઉત્પાદન પણ ઘટે છે. આગળ છઠ્ઠો પ્રશ્ન, સમુદ્રો કે મહાસાગરોનું પાણી ખાડું શા માટે હોય છે? તો કારણ કે તેમાં ખૂબ જ વધુ માત્રામાં ક્ષારો ઓગળેલા હોય છે. હવે સાતમો પ્રશ્ન, દોરી પર સૂકવેલા ધોયેલા ભીના કપડાનું પાણી ક્યાં અદૃશ્ય થઈ જાય છે? તો સૂર્યની ગરમીના લીધે કપડાનું પાણી બાષ્પીભવન થઈ જાય છે અને કપડાં સુકાઈ જાય છે. આગળ આઠમો પ્રશ્ન છે, સમાન કદ અને આકારના કાગળ, પ્લાસ્ટિક, પારદર્શક કાચ, સ્ટીલના પ્યાલામાં સમાન જથ્થામાં પાણી ભરી સૂર્યપ્રકાશમાં 2-3 કલાક રાખો. કયા પ્યાલાનું પાણી ઝડપથી ઘટશે અને શા માટે? પ્રવૃત્તિ કરીને જવાબ લખવાનો છે. તો કાગળ, પ્લાસ્ટિક, પારદર્શક કાચ અને સ્ટીલના પ્યાલામાં સ્ટીલના પ્યાલાનું પાણી ઝડપથી ઘટશે, કારણ કે સ્ટીલનો પ્યાલો ઉષ્માનો સુવાહક છે, જલ્દીથી ગરમ થશે અને બાષ્પીભવનની ક્રિયા પણ ઝડપી થશે. આગળ નવમો પ્રશ્ન છે, દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરવા અગમચેતી રૂપે કયા પગલાં લઈ શકાય? ભૂગર્ભ જળ સાચવીને વાપરવું, પાણીનો બગાડ ન કરવો, વરસાદના પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ. આગળ 10મો પ્રશ્ન છે, શિયાળાની વહેલી સવારે તમે બસમાં મુસાફરી કરો અને શાળાએ જઈ રહ્યા છો. તમે જોયું કે બસની આગળના કાચ પર પાણીના ભરેલા નાના ટીપા શું છે? આવા ટીપા ઉનાળામાં જોવા મળશે શા માટે? તો ના, કારણ કે શિયાળામાં ઠંડી વધારે પડે છે, આથી હવા ઠંડી હોય છે, આથી વરાળ સ્વરૂપના પાણીનું ઘનીભવન થાય છે અને પાણીના ટીપા દેખાય છે. આગળ 11મો પ્રશ્ન છે, ચોમાસામાં પડેલા વરસાદનું પાણી જમીનમાં ઉતરી જાય છે, એ પાણી બહાર કાઢવા તમે શું કરશો? તો પાણી બહાર કાઢવા માટે બોરવેલ વડે અમુક ઊંડાઈ સુધી બોર કરીશું અને પાણી આવશે ત્યારે આ પાણી બહાર કાઢવા માટે મોટર ઉતારીને પાણી બહાર કરીશું. આગળ 12મો પ્રશ્ન છે, આપણને પાણી ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે, ઉપરાંત નદી, તળાવ, સરોવર, કૂવા, બોર વગેરે દ્વારા પણ આપણને પાણી પ્રાપ્ત થાય છે. પાણીનો જથ્થો ઘટી જશે તો કઈ કઈ સમસ્યાઓ ઊભી થશે? આગળનો અગત્યનો પ્રશ્ન છે, તો સિંચાઈ માટે પાણી નહીં મળે, પીવાનું પાણી ઓછું થઈ જશે, પશુ પંખીઓના મૃત્યુનું પણ પ્રમાણ વધી જશે. 14મો પ્રશ્ન, જેમાં જળચક્રની આકૃતિ બતાવેલી છે,
તો અહીં આપણને કેટલાક નંબરિંગ આપેલા છે ને, તો એના આપણે નામ લખવાના છે. તો પહેલામાં જમીન, બીજામાં બાષ્પ, ત્રીજામાં વાદળ, ચોથામાં ઘનીભવન, પાંચમામાં વરસાદ, છઠ્ઠામાં પૂર અને સાતમામાં વરસાદનું પાણી. હવે 15મો પ્રશ્ન છે, નીચે આપેલ પરિસ્થિતિમાં વરસાદના પાણીના સંગ્રહ માટે આપણે શું કરીશું? એ ધાબા કે છત પર પડતા વરસાદના પાણી માટે, તો આ પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકી બનાવીને તેમાં પાણીનો સંગ્રહ કરીશું. બી ખેતરમાં પડતા વરસાદના પાણીના સંગ્રહ માટે ખેત તલાવડી બનાવી શકાય. સી ડુંગરા કે ધોળાવાળા વિસ્તારમાં પડતા પાણીના સંગ્રહ માટે આડબંધ બાંધી શકાય. ડી નદી કે નાળામાં વહી જતા પાણીના સંગ્રહ માટે ચેકડેમ બનાવી તેમાં પાણીનો સંગ્રહ કરી શકાય. આગળ 16મો પ્રશ્ન છે, તમારા ઘરમાં પાણીનો સંગ્રહ શામાં કરવામાં આવે છે? તો અમારા ઘરમાં ટાંકીમાં, પ્લાસ્ટિકના કેરબામાં, ડોલમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. 17મો પ્રશ્ન છે, તમે પાણીનો બચાવ કેવી રીતે કરશો? તો પાણીનો ખૂબ જ વિવેકપૂર્ણ ઉપયોગ કરીશું, ટપકતા નળને તાત્કાલિક બંધ કરીશું, બિનજરૂરી પાણીનો બગાડ કરીશ નહીં અને વપરાયેલા પાણીને સોસ ખાડા દ્વારા ભૂગર્ભમાં ઉતારીશ. બરાબર, આ રીતે પાણીનો બચાવ કરી શકાય. 18મો પ્રશ્ન, પૃથ્વી પર 3 ભાગનું પાણી છે, 1 ભાગમાં જમીન છે, છતાં પાણી બચાવવાની જરૂર શા માટે પડે છે? તો કારણ કે પીવા લાયક પાણીનો જથ્થો ઘણો જ મર્યાદિત છે અને જો આપણે તેને બચાવીશું નહીં તો ભવિષ્યમાં ઘણી જ મુશ્કેલી પડશે. આગળ 19મો પ્રશ્ન છે, તમારા ઘરે વરસાદના પાણીનો સંગ્રહ કરવા તમે શું શું કરશો? તો મારા ઘરે વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે અમે છત પરથી વરસાદના પાણીને પાઇપ દ્વારા ભૂગર્ભ ટાંકા સુધી પહોંચાડીશું અને તેનો સંગ્રહ કરીશું. હવે આગળ 20મો પ્રશ્ન છે, તમે પાણીનો પુનઃ ઉપયોગ કેવી રીતે કરશો? તો પાણીનો પુનઃ ઉપયોગ કરવા પાણીને ભૂગર્ભમાં ઉતરે એવી વ્યવસ્થા કરીશું અને પાણી ફૂલ છોડ કે વૃક્ષને મળે તેવી પણ વ્યવસ્થા કરીશું. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, તમને બધા જ પ્રશ્નોના જવાબો સમજાઈ ગયા હશે, સરળ પણ છે. જાતે લખવાનો જ પ્રયત્ન કરજો અને જે જગ્યાએ ના સમજ પડે ત્યાં તમે આ સોલ્યુશનનો ઉપયોગ કરી શકશો. અને જો વિડીયો તમને ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો અને લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.